નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિપેરેશન કરી રહ્યા છે જેમાં ભારતના ઇતિહાસને એમસીક્યુઝ જોઈ રહ્યા છે પાર્ટ નંબર આઠ છે તો આજે આપણે કેટલાક પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવે છે ડેલી આપણે પંદર પ્રશ્નો કરી રહ્યા છીએ ઓકે આઈ હોપ તમને વિડીયો સારા લાગતા હશે અને યુઝફુલ પણ થતા હશે ઓકે તો મિત્રો વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં એન્ડ જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ ચેનલ જેથી કરીને ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ આજના પ્રશ્નો

ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકસો ત્રણ ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે બીસી છસો બીસી પાંચસો બીસી સાતસો બીસી હજાર આપણે બીસીનું મિનિંગ આપણે ગયા વિડીયોમાં પણ તમને આખું ફૂલ ફોર્મ જણાવ્યું હતું ઓકે બી ફોર ખ્રિસ્ત ઓકે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે ઓકે તો અહીંયા તમારો આન્સર શું આવશે આન્સર કરો સૌ ક્વેશ્ચન નંબર એકસો ત્રણનો આન્સર શું આવશે તો અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ એ બીસી છસ્સો ઓકે ઈસવીસન પૂર્વે છસ્સોનો જે સમયગાળો છે તમારો ઉત્તર વૈદિક કાળનો સમયગાળો ગણાય છે ઓકે ત્યારબાદ જુઓ ક્વેશ્ચન નંબર એકસો ચાર છે ત્રિપિટક એ કયા ધર્મનો સૌથી પ્રાચીન ગ્રંથ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હિસ્ટ્રીવાળા મિત્રો માટે પણ એન્ડ અધર એક્ઝામની જે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકો માટે બી ઓકે તો ત્રિપિટક એ કયા ધર્મનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ છે ઓકે ઓપ્શન છે હિન્દુ પારસી જૈન કે બૌદ્ધ કઈ આન્સર આવશે બૌદ્ધ ધર્મ ઓકે બૌદ્ધ ધર્મનો આ જે પ્રાચીન ધર્મ ગ્રંથ છે ત્રિપીટક જેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે જેના વિશે આપણે આગળ વાત કરીશું ઓકે ચાલો ક્વેશ્ચન નંબર એકસો પાંચ છે કે ત્રિપીટક કઈ ભાષામાં લખાયેલો ગ્રંથ છે તો ચાલો ઓપ્શન છે પાલી સંસ્કૃત ફારસી કે અરબી ઓકે તો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે પાલી કે પાલી ઇઝ ધ કરેક્ટ આન્સર પાલી ભાષામાં ત્રિપિટક લખાયેલું છે ઓકે દરેક મિત્રોને વિનંતી કે વિડીયોને લાઈક કરતા રહેજો કે લાઇક કરવાથી તમારા કંઈ પૈસા અંદર બગડતા નથી હે ને કે તમારે એક રૂપિયો પણ અહીંયા ખર્ચવાનું નથી ઓકે ફ્રીમાં એજ્યુકેશન મળી રહ્યું છે તો પ્લીઝ લાઇક તો મારા માટે કરી શકો છો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો છ ત્રિપિટકમાં કયા ત્રણ પીટકોનો સમાવેશ થાય છે ચલો ત્રિપિટકની અંદર મેં તમને વાત કરી હતી ત્રણ પીટકો છે ઓકે ત્રિપિટક ત્રિપિટક નો મતલબ શું થાય છે ત્રણ પટારા ત્રણ પટારા પટારા જોયા છે ને આપણે પટારો હોય છે ત્રણ પટારા એનો મતલબ થાય છે જેને આપણે ત્રિપિટક કહીએ છીએ જેમાં એક છે તમારું સૂતપીટક ઓકે બીજું છે તમારું વિનય પીટક ઓકે વિનય પીટક દરેક પીટકની અલગ અલગ વિશેષતા છે ઓકે અને ત્રીજું છે તમારું અભિધમ પીટક ઓકે અભિધમ પીટક

તો શું છે અંદર ગૌતમ જે પ્રારંભિક જીવન પ્રારંભનું એમનું જે જીવન હતું પ્રારંભનું જીવન હતું એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે ઓકે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા ક્યાં કરવામાં આવી છે સુતપીટકમાં કરવામાં આવેલી છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર એકસો આઠ છે બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના જે નિયમો છે એનો સમાવેશ કયા પીટકમાં કરવામાં આવે છે હવે જે બૌદ્ધ સાધુ હતા એમના માટે પણ કેટલાક નિયમો હતા ઓકે તો એ નિયમોનો સમાવેશ કયા પીટકમાં કરવામાં આવે છે પીટક 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 અભિધમ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં આનો આન્સર કરો આપશો ઓકે તો અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ વિનય પીટક વિનય પીટકની અંદર શું કરવામાં આવે છે સાધુ સાધ્વીઓના નિયમોની વાત કરવામાં આવી છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે બૌદ્ધ ધર્મના સાધુ સાધુઓ માટેના જે નિયમો છે એ નિયમોનો સમાવેશ કયા પીટકમાં કરવામાં આવ્યો છે તો વિનય પીટકની અંદર કરવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકસો નવ બૌદ્ધ તત્વજ્ઞાન વિશે કયા પીટકમાં વાત કરવામાં આવી છે બૌદ્ધને જે તત્વજ્ઞાન મળ્યું હતું એના વિશે કયા પીટકની અંદર વાત કરવામાં આવી છે સુદપિટક વિનય પીટક કે અભિધમ પીટક તો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે અભિધમ પીટક શું આવશે અભિધમ પીટક કે અભિધમ પીટકની અંદર બૌદ્ધ ધર્મ ધર્મના જે મતલબ કે બૌદ્ધ ભગવાન બુદ્ધ હતા એમને જે તત્વજ્ઞાન હતું કે એના વિશેની જે વાત કરવામાં આવી છે એ અભિધમ પિટકની અંદર કરવામાં આવેલી છે ઓકે તો અગેન આપણે આ ત્રણે ત્રણ પીટકને સમજી લઈએ જેથી કરીને એક્ઝામમાં તમને ભૂલ ભૂલના પડે ઓકે પીટક છે તો સુદપિટકમાં શેની વાત કરવામાં આવી છે ગૌતમ બુદ્ધના પ્રારંભિક સોરી ઓકે ઓકે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની બુદ્ધના પ્રારંભિક જીવનની વાત કરવામાં આવે છે ઓકે પ્રારંભિક જીવનની વાત કરવામાં આવેલી છે સુદપિટકની અંદર ઓકે એના પછી છે વિનયપિટક વિનયપીટકની અંદર શાની વાત કરવામાં આવે છે સાધુ સાધ્વીના સાધુ સાધ્વીના નિયમોની ઓકે સાધ્વીના નિયમો અંગેની વાત કરવામાં આવી છે મતલબ કે એમના નિયમો જે છે એ વિનયપીટકમાં છે ઓકે અને લાસ્ટ છે તમારું અભિધમ પીટક ઓકે અભિધમ પીટક છે એ એમાં શાની વાત કરવામાં આવે છે તો બૌદ્ધ તત્વજ્ઞાનની વાત કરવામાં આવે છે ઓકે બૌદ્ધ તત્વજ્ઞાનની તો આપણે આ ત્રણે ત્રણ પીટક યાદ રાખવાના છે અને ત્રણે ત્રણ પીટકોને આપણે ત્રિપિટકના નામથી ઓળખવામાં આવે છે ત્રિપિટક મતલબ કે પટારો ત્રણ પટારા ઓકે આ રીતે આપણે એને સમજવાનું છે ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો દસ જાતક કથાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે કે ઘણી વખતે તમારે વાંચવામાં પણ આવી હશે ક્યાંક તમે જોયું પણ હશે જાતક કથાઓ કે જાતક કથાઓ કયા ધર્મ સાથે સંકળાયેલ છે હિન્દુ બૌદ્ધ જૈન કે પારસી ચાલો આન્સર કરો ઓકે તો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે બૌદ્ધ ધર્મ ઓકે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે જાતક કથાઓ જેની અંદર ભગવાન બુદ્ધે પોતાના જે પોતાને અનુભવો થયેલા છે ઓકે એને કથા સ્વરૂપે અહીંયા વર્ણવેલા છે ઓકે તો અહીંયા જાતક કથાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો અગિયાર આગમ ગ્રંથ કયા ધર્મનું ધર્મ ગ્રંથ છે ઓકે ક્વેશ્ચન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ઓકે આગમ ગ્રંથની વાત કરવામાં આવી છે આગમ યાદ કે આગમ ગ્રંથ કયા ધર્મનો ધર્મગ્રંથ છે જૈન પારસી કે બૌદ્ધ ધર્મનો ચાલો આન્સર કરવાનો ઓકે તો કરેક્ટ આન્સર ઇઝ ધ જૈન ઓકે જૈન ધર્મનો આગમ ગ્રંથ જે છે એ જૈન ધર્મનો ધર્મગ્રંથ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો બાર છે જૈન ધર્મમાં કેટલા તીર્થ કરો છે જૈન ધર્મની અંદર કેટલા તીર્થકરો આવેલા છે ત્રેવીસ બાવીસ એકવીસ કે ચોવીસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખતે પૂછાતું હોય છે આવું નોર્મલ ક્વેશ્ચન પણ પૂછાઈ જતો હોય છે અને ઘણા બધા મિત્રોને નથી આવડતો ઓકે તો અહીંયા આન્સર શું આવશે ચોવીસ કરો છે ઓકે એમાં ચોવીસ કરો છે એમાં પહેલાં જે તીર્થકર છે ઓકે પ્રથમ તીર્થકર જે જે છે એમનું નામ શું છે પ્રથમ તીર્થકરનું નામ રિષભદેવ ઓકે અથવા તો રીષભદેવ

તો મહાવીર સ્વામીએ જૈન ધર્મનું બહાળા પ્રમાણમાં ફેલાવો કર્યો હતો એટલા માટે તેમને ચોવીસમાં તીર્થકર હોવા છતાં પણ એમને જૈન ધર્મના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે ઓકે જૈન ધર્મના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે ઓકે સ્થાપક તરીકે ઓકે અને અહીંયા પણ આપણે યાદ રાખવાનું જૈન ધર્મમાં પણ બે ભાગોમાં ડિવાઈડ થયેલા છે એક છે દિગંબર દિગંબર અને શ્વેતાંબર ઓકે શ્વેતાંબર દિગંબર જે છે દિગંબરનો મતલબ થાય છે ચારે ચારે દિશારૂપી વસ્ત્ર ધારણ કરવું દિગંબર નો મતલબ શું થાય દિશારૂપી વસ્ત્ર ધારણ કરવું દિશારૂપી વસ્ત્ર ધારણ કરવું ઓકે યાદ રાખજો આવી રીતે ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે દિગંબર નો મતલબ શું થાય છે દિશારૂપી વસ્ત્ર ધારણ મતલબ આપણી આપણી જેટલી દિશાઓ દિશાઓ છે આજુબાજુ એ રૂપી વસ્ત્ર ધારણ તમે કદાચ મહાવીર સ્વામી કિસ્સો પણ સાંભળ્યો હશે જ્યારે તેમણે ઘર ત્યાગ કરે ત્યારે જંગલમાં જતા હતા એમને કપડું એક વીંટેલું હતું એ કપડું એક જણે માગી લીધું હે ને એમ કરતા કરતા બધા એ થોડું કપડું કાંટામાં ભરાઈ ગયું હે ને તો આ જે છે એટલે કે પોતે નિર્વસ્ત્ર બની ગયા હતા ઓકે અને એમણે આજીવન વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો અને એને એમણે એ તેઓ દિગંબર કહેવાયા હતા ઓકે તો મહાવીર સ્વામી જે હતા એ દિગંબર કહેવાયા હતા ઓકે મતલબ કે એમને વસ્ત્ર વગરની વસ્ત્ર પોતે રહેતા હતા ઓકે તો દિગંબર એટલા માટે એમને દિગંબર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે શ્વેતાંબરમાં શું હોય છે કે વ્હાઇટ કપડાં પહેરે છે સફેદ કપડું ધારણ કરે છે ઓકે સફેદ કપડાં જે ધારણ કરે છે અને આપણે શ્વેતાંબર કહેવામાં આવે છે આ બે અહીંયા જે દિગંબર છે કટ્ટર મતલબ કે કટ્ટરવાદી હોય છે મતલબ કે જે મહાવીર સ્વામીએ જે નીતિ નિયમો બનાવ્યા છે જે વાત કરી છે એને વળગી રહેલા છે કટ્ટરપંથી ઓકે જ્યારે શ્વેતાંબર છે એમાં થોડા મતલબ કે નિયમ

તો અહીંયા આન્સર શું આવશે તમારું ઋષભદેવ મહાવીર સ્વામી ચોવીસમાં હતા પાર્શ્વનાથ હતા ત્રેવીસમાં હતા ઋષભદેવ હતા ફર્સ્ટ નંબરે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ચૌદ પ્રથમ જૈન ધર્મનું સંકલન કોના સમયમાં થયું હતું મતલબ કે જૈન ધર્મને જે સંગીની મળતી હતી કે પહેલી સંગીની ક્યાં ટોટલ બે સંકલન કરવામાં આવ્યા હતા એમાં પહેલું સંકલન હતું ઓકે તો અહીંયા ઓકેન્સર શું આવશે મૌર્યકાળ ઓકે મૌર્ય કાળ સમયે જૈન ધર્મનું પહેલી સંગીની અથવા તો સંકલન કરવામાં આવ્યું હતું ઓકે ત્યારબાદ વપરાય તો પણ ગભરાવાનું નથી ઓકે તો બીજું સંકલન ક્યાં થયું હતું ગુજરાત વલભી રાજસ્થાન દેલવાડા રાજસ્થાન જયપુર કે ગુજરાત પાટણ ચાલો આન્સર કરવાનું ઈઝી ક્વેશ્ચન છે આનો ઓકે તો અહીંયા કરેક્ટ આન્સર શું હશે ગુજરાતના વલભીમાં ઓકે ગુજરાતના વલભીમાં બીજું સંકલન કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે લાસ્ટ ક્વેશ્ચન છે આજનો ક્વેશ્ચન નંબર એકસો સોળ કે છે આગમ શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલ શબ્દ છે અગાઉ આપણે વાત કરી આગમ ગ્રંથ કોને લગ કોનો કોનો ગ્રંથ છે જૈન ધર્મનો છે આગમ ગ્રંથ ઓકે તો આગમ શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે જૈન સાથે ઓકે તો આપણે આ રીતે બધા અમુક શબ્દો યાદ રાખવાના રહેશે ઓકે ચાલો તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો આઈ હોપ તમને પ્રશ્નો ગમ્યા હશે યાદ પણ રહ્યા હશે માત્ર જોવા પૂરતા ન જોતા નોટ કરતા રહેજો અને એને યાદ પણ રાખતા રહેજો વિડીયોને જતાં જતાં લાઈક કરતા જજો તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી કરીને ચેનલ ઉપર જે પણ વિડીયો મૂકવામાં આવે છે તેનું નોટિફિકેશન તમને સમયસર મળતી રહે ઓકે તો ચાલો મિત્રો આવજો બાય ટેક કેર યુ જય શ્રી કૃષ્ણ